બનાસકાંઠા જિલ્લામાં લૂંટ અને ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. જોકે લૂંટ ચોરીની ઘટનાઓને અંજામ આપતા ઈસમોને જાણે કાયદાનો કોઈ ભય ના હોય તેમ બેફોક બની મોટી મોટી ઘરફોડ ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે આજે ફરીથી બનાસકાંઠા જિલ્લાના દાંતામાં એક સાથે ત્રણ મકાનોમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં દાંતાના એક મકાનમાંથી ચાર ટોળકીઓએ અંદાજે રોકડ રકમ 50,000 રૂપિયાની ચોરી કરી છે. જ્યારે ચોર ટોળકીઓ ચાંદીને રહેવા દઈને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા, તો એકબીજાના ઘરની બારી તોડીને ચોરીને અંજામ આપ્યો હતો, તેમજ મંદિરમાં રહેલ રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયા હતા. ઉપરાંત બીજા અન્ય મકાનમાંથી કંઈક મળ્યું ન હોય ત્યારે બંધ મકાનોને આ ચોરો ટોળકીઓએ ટાર્ગેટ બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ તસ્કરોએ વરસાદી માહોલનો ફાયદો ઉઠાવી મકાનોમાં હાથ સફાયો કર્યો હતો.